ભાદર નદીમાં ઘોડાપુર આવતા ખેડ પંથકના અનેક ગામોમાં ખેતીની જમીનનું ધોવાણ થઈ ગયું છે. ત્યારે કુતિયાણા ખેડૂત સેલ કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં વિસ્તાર માટે અલગ અલગ પેકેજ અને સર્વેની માંગ કરવામાં આવી છે. મારું નામ રામભાઈ નાથાભાઈ, ગામ ચૌટા. આજરોજ તારીખ 20ના રોજ કુતિયાણા તાલુકા કોંગ્રેસ દ્વારા, કિસાન સેલ દ્વારા અને આમ જનતા અને ખેડૂત દ્વારા જે હાલમાં જે વરસાદ, અતિશય વરસાદને હિસાબે ભાદર નદી જે પૂર આવેલા છે અને ભાદર નદીની ઉપર જે 5 થી 6 મોટા ડેમો આવેલા હોય જેને પાણી છોડવાને લીધે ભાદર કાંઠાના તમામ ગામડા, જેમાં ઘેડના પણ 30 ગામડા છે અને ચૌટા માંડવા કરીને એ પણ 10-15 ચકાસીને રજૂઆત છે કે ભાઈ જે આ વરસાદને હિસાબે જે નુકસાની થયેલ છે, ઘણાની તો જમીન જ ધોવાઈ ગઈ છે. એટલે ખેડૂતે મહામહેનતે જે પાક વાવેલો હતો, માંડવી છે, કપાસ છે, તલી છે અથવા અન્ય કઈ પાકો છે, તે પણ સદંતર નિષ્ફળ થયેલા છે. સાથે સાથે પશુપાલનનો પણ વ્યવસાય હોય, ઘણી બધી ઢોરના પણ જાનહાની થયેલા છે. એટલે અમારી સરકારને રજૂઆત છે અને અમે આવેદનપત્રની અંદર 4 થી 5 મુદ્દા લીધેલા છે. એ મુજબ આ સરકાર શ્રી દ્વારા જો આ ખેડૂત જો કંઈ પણ આપવાનું થતું હોય તો વહેલી તકે આ લોકોને સહાય કરે. અને બીજી વસ્તુ એ છે કે ભાદરનો વિસ્તાર ઘેડમાં ગણાય છે, તો અમારી માંગણી એવી છે કે ભાઈ આ ઘેડ વિસ્તાર છે એ તમે છે બિલ્ડી સુધી લંબાવી દો, કારણ કે ઘેડને જે નુકસાની થાય છે એ આ ગામડાને પણ એ જ થાય છે. એટલે ભવિષ્યની અંદર જો ઘેડને જો કોઈ પેકેજ આપવામાં આવે તો અમારે ખેડૂત એ પણ માંગણી છે કે આ અમારા વિસ્તારને જે 10-15 ગામડા આવે એને પણ ઘેડમાં સમાવેશ કરવો. અને બીજી રજૂઆત એ છે કે ગયા વખતે પણ જે પૂરને હિસાબે તારાજી થયેલી છે તો અમે સરકારશ્રીને ગયા વખતે પણ રજૂઆત કરેલી અને સર્વે પણ થયેલો, પણ અમારી જે ભાદર નદી છે દર વર્ષે વધતી જાય છે, દર વર્ષે વધતી જાય છે અને ખેડૂતને મહા જે જમીન છે એની સદંતર નુકસાની થાય છે. એટલે સરકારશ્રીને અમે ગયા વખતે પણ રજૂઆત કરી હતી કે આ ભાદર નદીની અંદર જેમ ઓજતમાં જે દિવાલો પ્રોટેક્શન વાળો બનાવેલી છે એ જ રીતનો જો સરકારશ્રી કઈક વિચાર કરી અને જે હકીકતમાં જો આ જગતના તાતને ખેડૂતને જો બચાવવો હોય તો ભાદર નદીની અંદર પ્રોટેક્શન વોલ બનાવે તો જ આ જમીન રહેમ છે, નહીતર થોડા દિવસોની અંદર આ વિસ્તારની અંદર ખેતી જેવું કાંઈ રહે જ નહીં. એટલે અમારી વિનંતી છે કે મામલતદાર સાહેબ દ્વારા આપને આવેદનપત્ર આપેલ હોય આ અંગે વહેલી તક યોગ્ય કરી થતું હોય. આમ તો કહેવામાં આવે છે કે ભાઈ ખેડૂતોની સરકાર છે, તો આ ખેડૂતોની સરકારને આ જગતના તાતને જો ઉગારો હોય તો વહેલી તકે આને યોગ્ય વળતર આપવામાં આવે એવી અમારી કુતિયાણા તાલુકા કોંગ્રેસ વતી માંગણી છે.